રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાએ 34 લોકોના જીવ લીધા છે. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના છે. રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો વિરોધ કર્યો છે. આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધારાસુએ રડી પડ્યા હતા. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે. કે ચોક્કસપણે તમે જુઓ છો કે પોલીસ કમિશનર શ્રી, પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાવર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે એ થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી. ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લિટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણને આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે. ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ. ખાસ કરીને આજની રજૂઆતમાં રાજકોટનું દુઃખ, રાજકોટનું દર્દ, રાજકોટને 30 થી બાળકો ગુમાવ્યા છે, પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે આ આક્રમક વિરોધ પક્ષ તરીકે પ્રજાને અવાજને વાચા આપવા માટે કલેક્ટરને પહેલાં તો સામાન્ય માણસને પેટ્રોલ પંપમાંથી 1.5 લિટર પેટ્રોલ આપવાની પણ મનાઈ હોય તો ત્યાંથી 3000 લિટર જેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી? પુરવઠા વિભાગના અધિકારીને સસ્પેન્ડનું આજે નાટક કરે, સસ્પેન્ડનું નાટક નહીં, આ તમામ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે, આની ઉપર મોતની કલમનો મનુષ્યવધનો ગુનો નોંધાય અને આને જેલ ભેગા કરવામાં આવે. બીજી રાજકોટમાં રેસ્ટોરન્ટ હોય, રાજકોટના પ્લે હાઉસ હોય, રાજકોટની સ્કૂલો હોય, રાજકોટની હોસ્પિટલો હોય, આ તમામમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર ડોમ તમને નજરે ચડે. આ 48 કલાકની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ કલેક્ટર તંત્ર હોય, આ બંને તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે તો NSUAની ટીમ આ માછડાને દૂર કરવા માટે આગળ વધશે અને એક પણ માછડો અમે રાજકોટ શહેરની અંદર મોતનો માછડો નહીં રહેવા દઈએ.